નમસ્કાર મિત્રો, જ્યોતિર્વિદ્યાના તરફથી હાર્દિક સ્વાગત છે. હું છું પટેલ નિશા. આજે આપણે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 8 નસાત સંખ્યાઓ, જેમાં સાથે 8.3માં દાખલા નંબર 1 શીખી છું. દાખલા નંબર 2માં કશું નથી, કારણ કે ઊંચું છે એટલે આપણે એ ગણવાનો નથી. દાખલા નંબર 1 આપણે કરીએ કે આપણે 8.1 સ્વાધ્યાય આપવું થશે. છતાં જોઈએ નીચેનામાંથી કઈ સંખ્યા મોટી છે, તો કઈ સંખ્યા મોટી છે, કઈ સંખ્યા નાની છે જોવાની છે. એ બી સી ડી ઈ એફ જી એચ આઈ અને જે એટલા છે. ભણેલા કે બોર્ડ ઉપર ચાલે એક વાર સમજી લઈએ, પછી તમે તમારી નોટબુકમાં લખી લેજો. ચલો છે 0.3 અને 0.4, માંથી મોટી કઈ છે કેવી રીતે જોઈશું. અહીં 0.3 એટલે એના અપૂર્ણાંકમાં કેટલા કેટલા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે, એક એટલે કેટલા 10 મૂકીશું 3 ના છેદમાં 10. 0.4 એટલે 4 ના છેદમાં 10. હવે તમને ખબર છે કે 3 × 4 = 10, 10 = 17 છે. તો 4 × 4 = 3 ના છેદમાં 10, એટલે મેં અહીંયા શું કર્યું, તો લેસ ધેન કર્યું 4 ના છેદમાં 10. મેં અહીંયા લખ્યું 3 ના છેદમાં 10, લેસ ધેન 4 ના છેદમાં 10. માટે આનો મતલબ એવો થયો કે 3 ના છેદમાં 10 કરતા 4 ના છેદમાં 10 સંખ્યા મોટી છે. માટે મેં અહીંયા લખ્યું આથી 0.4 એ 0.3 કરતા મોટી સંખ્યા છે. ચલો આગળ જોઈએ 0.07 થી 0.02. અહીં 0.07 એટલે કે 0.07 એટલે કે 7 ના છેદમાં 100, એટલે કે પોઈન્ટ પછી કેટલી રકમ છે, તો કે 2. માટે મેં નીચે લખ્યા 100. અહીંયા બી એવું છે 0.02 એટલે કે 2 ના છેદમાં કેટલા 100, કેમ કે પોઈન્ટ પછી કેટલી રકમ છે, તો કે 2 છે. માટે મેં છેદમાં લખ્યા 100. તો અહીંયા હશે 7 મોટા કે 2 મોટા, તો આપણને ખબર છે કે 7 મોટા 7 ના છેદમાં 100 ગ્રેટર દેન 2 ના છેદમાં 100. આથી 0.07 એ 0.02 કરતા મોટી સંખ્યા છે. ચલો આગળ જોઈએ આપણે 3 થી 0.8. 3 મોટા કે 0.8 મોટા, આપણને તો ખબર જ છે કે 3 જ મોટા હોય, તો બી જોઈએ અહીં 3 માટે છેદ સરખા કરવા પડશે. માટે 3 ને કેટલા આપીશું 10, એટલે 3 ને 3 30, અને છેદમાં પણ કેટલા આવશે 10. મેં જોઈએ આપણે 3 ને 10, છેદમાં બી 10, 3 ને 3 30, છેદમાં 10 કેમ આવ્યા, કેમ કે અહીંયા મોઈન પડે સંખ્યા છે. 8 ના છેદમાં બી કેટલા આવશે 10 આવશે. માટે છેદ સરખો થાય એટલે આપણને ખબર હોય અંશ કોનો મોટો, કે અંશમાં 30 મોટા, એટલે કે 30 ના છેદમાં 10 ગ્રેટર દેન 8 ના છેદમાં 10. આથી 3 એ 0.5 કરતા મોટી સંખ્યા છે. ચલો અહીંયા જોઈએ 0.5 કે 0.05. અહીં 0.5 = 5 ના છેદમાં 10 આવે, પણ અહીંયા 0.05 એટલે 5 ના છેદમાં 100 આવે. માટે અહીંયા આપણે 100 લાવવા પડે, એટલે મેં શું કર્યું, ફરીથી એને 10 10 વડે ગુણી કાઢ્યું. જવાબ કેટલો આવે, 5 ના છેદમાં 10 જ આવે, પણ એને ફરીથી 10 10 વડે ગુણ્યા માટે 50 ના છેદમાં 100, અને અહીંયા આવે 5 ના છેદમાં 100. હવે તમને ખબર છે 5 મોટા કે 50 મોટા, તો કે 50 મોટા, એટલે કે 50 ના છેદમાં 100 ગ્રેટર દેન 5 ના છેદમાં 100. આથી 0.5 એ 0.05 કરતા મોટી સંખ્યા છે. ચલો આગળ જોઈએ 1.23 અને 1.2, આમાંથી કઈ મોટી સંખ્યા છે. તો અહીં 1.23 મતલબ 123 ના છેદમાં 100, એટલે પોઈન્ટ પછી કેટલી રકમ છે 2, માટે મેં મૂક્યા 100. અને 1.2 પોઈન્ટ પછી કેટલી રકમ છે 1, માટે કે 12 ના છેદમાં કેટલા આવે 10. અહીંયા છે 100 છે, અહીંયા છે 10 આવે, માટે આપણે શું કરીશું, બંને છેદ સરખા કરવા માટે હું અહીંયા અંશ અને છેદને 10 10 વડે ગુણી દઈશ. અહીંયા 10 વડે ગયા, અહીંયા બી 10 વડે ગયા, અને અહીંયા થશે 120, અને અહીંયા થશે 10 × 10 = 100. હવે બંનેના છેદ સરખા થઈ ગયા 100 100, પણ 123 મોટા કે 120 આપણને ખબર જ છે કે 123 મોટા છે. માટે 123 ના છેદમાં 100 ગ્રેટર દેન 120 ના છેદમાં 100. આથી 1.23 એ 1.2 કરતાં મોટી સંખ્યા છે. ચલો નેક્સ્ટ જોઈએ 0.099 કે 0.19. અહીં 0.099 એટલે કે 99 ના છેદમાં કેટલા હશે, જાતિનો પોઈન્ટ પછી કેટલી રકમ છે, તો કે 3 છે. માટે અહીંયા આવશે 1000. અહીંયા 0.19 માટે કેટલા આવશે 2 છે, માટે કે 100 આવશે, અને અહીંયા 1000 છે. આપણે 100 જરૂરથી આપણે 1000 આવે છે, પણ એમાં ફરીથી બંનેને કેટલા વડે ગુણ્યા 10 10 વડે ગુણ્યા, પણ અહીંયા થશે 190 અને અહીંયા થશે 1000. હવે તમને ખબર છે 3 મોટા 99 કે 190, તો ખબર જ છે આપણને કે 190 મોટા છે. માટે 99 ના છેદમાં 1000 ગ્રેટર દેન 190 ના છેદમાં 1000. આથી 0.19 એ 0.099 કરતાં મોટી સંખ્યા છે. ચલો આપણે જોઈએ 1.5 કે
1.50 કોણ મોટું છે 1.5 એટલે કે 15 ના છેદમાં 10 અને 1.50 એટલે કે 150 ના છેદમાં 100 એટલે અહીંયા મેં કર્યું 15 ના છેદમાં 10 અને 1.50 મતલબ કે 150 ના છેદમાં 100 સેમ ઋણી કેટલી થઈ ગયું 15 ના છેદમાં 10 ના પણ થઈ ગયું 15 ના છેદમાં 10 આથી 1.5 અને 1.50 બંને સમાન સંખ્યા છે માટે મેં અહીંયા વચ્ચે મૂક્યું બરાબર ઓકે ચલો નેક્સ્ટ જોઈએ 1.431 થી 1.490 તો જોઈએ અહીં 1.431 મતલબ કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો તો કે 3 છે અને છેદમાં કેટલા આવતી કે 1000 અહીંયા 1.490 એટલે એના છેદમાં પણ કેટલા આવશે 1000 આવશે હવે જુઓ 31 મોટા સોરી 1431 મોટા 1490 મોટા તમને ખબર જ છે કે 1490 મોટા છે એટલે 1431 ના છેદમાં 1000 લેસ દેન 1490 ના છેદમાં 1000 આથી 1.490 એ 1.431 કરતાં મોટી સંખ્યા છે એવું સાબિત થયું ચલો હવે જોઈએ 3.3 થી 3.300 અહીં તમને દેખાય છે કે 3.3 એટલે કે છેદમાં 10 આવશે એટલે 33 ના છેદમાં 10 થશે અને 3.300 મતલબ કે એના છેદમાં કેટલા આવશે 1000 આવશે એટલે મેં કર્યા 3300 ના છેદમાં 1000 મેં બે શું ભૂલી ગઈ માટે મારે અહીંયા વધે 33 ના છેદમાં 10 બંનેમાં 6 મિત કર્યા 33 ના છેદમાં 10 33 ના છેદમાં 10 માટે વચ્ચે શું મૂકીશ હું બરાબરની નિશાની લખીશ આથી 3.3 અને 3.300 બંને સમાન સંખ્યા છે ચલો હવે લાસ્ટ જોઈએ 5.64 થી 5.603 અહીં 5.64 એટલે કે 564 એટલે શું આવશે તો કે 2 એટલે કે 100 આવશે 564માં 100 આવશે પણ અહીંયા જે છે તમને દેખાય છે આ નીચે શું આવશે વિદ્યાર્થી મિત્રો તો કે એના નીચે 1000 આવશે પણ અહીંયા 100 છે માટે અહીંયા બી 1000 લાવવા માટે આપણે શું કરીશું બંનેને 10 વડે ગુણીશું એટલે 5640 ના છેદમાં 1000 આવ્યા અહીંયા 5.603 ના છેદમાં પણ 1000 એટલે કે 5603 ના નીચે બી હવે તમને ખબર જ છે કે 5603 મોટા કે 5640 મોટા તો કે હા ઠીક છે 5640 મોટા છે માટે મેં અહીંયા મૂક્યું ગ્રેટર ધેન 5640 છેદમાં 1000 ગ્રેટર ધેન 5603 ના છેદમાં 1000 આથી 5.64 એ 5.603 કરતાં મોટી સંખ્યા છે અને હોમવર્કમાં તમારે 8.3માં દાખલા નંબર 1 લખવાનો છે 8.2માં કંઈ જ નથી આના સિવાય બીજા 5 દાખલા ગણવાના છે જે આપણે ગણવાની કોઈ જરૂર નથી 8.3 લખીને તમારે તમારી નોટબુકમાં સારા અક્ષર લખીને મને ગણવાનું છે થેન્ક યુ